नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। फरीथी आपणे बार कॉमर्स एकाउंट में पागड़ीना मूल्यांकन में अधिक नफानी पद्धतिनी वात करवा मळ्या छीए। अधिक नफानी पद्धतिनो अगाउना वीडियो लेक्चर में आपणे एक दाखलो गणेलो, स्वाध्यायनो आठमो। हवे एवो दाखलो गणीशुं, दाखला नंबर 12, पाना नंबर 106, राजेश अने हरीश। दाखला नंबर 12, बे भागीदार छे, एमनी पेढ़ीनी नफानी अने अन्य माहिती ने आधारे पागड़ीनी किंमत अधिक नफानी बे वर्षनी खरीदी ने आधारे नक्की करवानी छे। चालो वात करेली, 6 स्टेप छे। पहलू स्टेप लखीए, ए छे रोकायेली मूड़ी अथवा चोखी मिलकत। एनु सूत्र छे कुल मिलकतो माइनस कुल देवा। सूत्रनी जरूर नथी, डायरेक्ट रकम आपी दीधी छे 8 लाख। चल स्टेप नंबर 2, अपेक्षित वर्तरनो दर अथवा सामान्य वर्तरनो दर कौंसमां टका, એ તૈયાર જ હોય જો એ ટકા આપેલા છે 12. નંબર 1 અને 2 નો ગુણાકાર, નંબર 3 અપેક્ષિત નફો અથવા સામાન્ય નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કૌંસમાં ટકા। અગાઉ જણાવેલું તે મુજબ કૌંસમાં ટકા નથી કરતા તો છેદમાં 100। રોકાયેલી મૂડી છે બાળકો 8 લાખ ગુણ્યા 12%, કેલ્સી રાખજો તમારી પાસે, 96,000 આવશે આપણો પહેલો અપેક્ષિત નફો 96,000। હવે અહીંયા પાછલા અમુક વર્ષના નફાની રકમ છે, 3 વર્ષ છે, એમાં નફાની રકમ 1,20,000, 90,000, 1,50,000 મિશ્ર વલણ, એટલે નંબર 4 ઉપર આવશે આપણો સરેરાશ નફો। સરેરાશ નફો એમાં બાળકો 2 ખાના, વર્ષ અને નફો રૂપિયા। ચાલો વર્ષ 2014-15, 15-16 અને 16-17। ચાલો નફો અનુક્રમે જોઈએ, પહેલા વર્ષે 1,20,000, પછી 90,000 ઘટે છે, પછી વધીને 1,50,000। મિશ્ર વલણ એટલે સાદી સરેરાશ નફાનો ટોટલ, કુલ નફો 3,60,000 આવશે, 3,60,000। ચાલો હવે આપણું સૂત્ર, કયો નફો મેળવીએ, તો એ છે સરેરાશ નફો બરાબર સૂત્ર આવશે બાળકો, કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા। ચાલો કુલ નફો 3,60,000 ભાગ્યા વર્ષો, આપેલા વર્ષો છે 3, 12, 13, 36, કેલ્સી રાખજો, 1,20,000 એ આવશે આપણો સરેરાશ નફો। હવે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં વધી જાય છે, સ્ટેપ નંબર 5। આ વધારાનો નફો એટલે જ બાળકો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। ચાલો સરેરાશ નફો છે
20,000 माइनस अपेक्षित नफो छे 96,000, बादबाकी करजो ए मळशे 24,000। पेढ़ीनो वधारानो नफो, अधिक नफो 24,000। अने छेल्लू स्टेप नंबर 6, पाघड़ी बराबर अधिक नफो गुणिया खरीदीना वर्षो। आपणो अधिक नफो छे 24,000 गुणिया ऊपर सूचना जुओ 2 वर्षनी खरीदी गुणिया 2। अंतिम जवाब मेळवो 24,000 गुणिया 2 એટલે આવશે બાળકો 48,000 પેઢીની સરસ મજાની પાઘડી। ક્લિયર? બસ તો અહીંયા આપણો અધિક નફાની પદ્ધતિ રીત નંબર 3 નો સ્વાધ્યાયનો આ દાખલા નંબર 12 પૂર્ણ થાય છે। અગાઉ 8માં દાખલાની વાત કરેલી, બંને દાખલા વ્યવસ્થિત જોઈ લેજો, અલગ અલગ તમારા સ્ટેપ છે 6। ક્લિયર? ચાલો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। ગુડ બાય, આવજો।